આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 4 એસિડ બેઝ અને ક્ષારના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સાચો વિકલ્પ પસંદ કરો. એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો વપરાય છે. 2. બેઝિક પદાર્થનું દ્રાવણ ફિનોલ્ફથેલિન સાથે કેવો રંગ આપે છે? ગુલાબી. 3. નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે? લીંબુનો રસ. 4. કિડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ. 5. પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તે તટસ્થ હશે. 6. જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે નીચેનામાંથી શું લેવું યોગ્ય છે? ખાવાનું સોડા. મિલન તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે તો કયા રંગના ધબ્બા પડશે? લાલ. 8. ચૂનાનું નિત્રિયું પાણી એટલે CaOH2. 9. કયા સૂચક પર બેઝ નાખતા તે લાલ રંગ પરિવર્તન પામે છે? હળદર. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 10. એક પદાર્થની લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે? જવાબ, આ દ્રાવણ એસિડિક હશે. 11. કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ, જ્યારે કોઈ પદાર્થ એસિડિક અને બેઝિક પદાર્થો સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય. ઉદાહરણ, જાસૂદ પત્ર, હળદર પત્ર. પ્રશ્ન 12. એસિડ અને બેઝથી થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી ક્યારેય ઉષ્મા ઉત્પન્ન થઈ શકે નહીં, આ વિધાનની સત્યતા ચકાસો. જવાબ, NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા HCl હાઇડ્રોક્લોરિક એસિડ તો આપણને નિપજ મળશે NaCl વત્તા H2O એટલે કે સોડિયમ ક્લોરાઇડ વત્તા પાણી. એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે, ઉષ્મા ઉત્પન્ન થતી નથી. પ્રશ્ન 13. નિસ્યંદિત પાણીની હળદર પત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું અવલોકન નોંધો. જવાબ, નિસ્યંદિત પાણી હળદર પત્ર તથા જાસૂદ પત્ર સાથે રંગ પરિવર્તન આપતું નથી કારણ કે નિસ્યંદિત પાણી તટસ્થ છે. 14. કોઈ 3 કુદરતી એસિડના નામ આપો અને તેના સ્ત્રોત જણાવો. જવાબ, સાઇટ્રિક એસિડ લીંબુ, લેક્ટિક એસિડ દહીં, ટાર્ટરિક એસિડ દ્રાક્ષ અને આંબલી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 15. પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન જણાવો. આ દ્રાવણ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોવા છતાં ક્ષાર છે. પ્રશ્ન 16. ભારતી એક વાટકીમાં કોઈ દ્રાવણ લઈને આવે છે અને તેના મિત્રોને નીચે મુજબ કહે છે. આ દ્રાવણ લાલ લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી પણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે. આ દ્રાવણમાં બોળેલી રૂના પૂંડાવાળી સળકડીથી હળદર પત્ર પર લીટી કરતા લાલ રંગ આવે છે તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે? શા માટે? તો આ દ્રાવણ બેઝ હશે. એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. પ્રશ્ન 17. હળદર પર બેઝનું દ્રાવણ નાખતા કેવું રંગ પરિવર્તન થાય છે? જવાબ, હળદર પર બેઝનું દ્રાવણ નાખતા રંગ પરિવર્તન થઈને તે લાલ રંગનું થઈ જશે. પ્રશ્ન 18. પ્રયોગશાળામાં હોય તેવા 3 એસિડના નામ લખો. એસિટિક એસિડ એટલે કે વિનેગર, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. પ્રશ્ન 19. દૈનિક જીવન સાથે સંકળાયેલી તટસ્થીકરણની પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. જવાબ, એસિડિટી થઈ હોય ત્યારે ઇનો લેવો અને જમીનની એસિડિકતા દૂર કરવા ચૂનો નાખવો. પ્રશ્ન 20. ટૂથપેસ્ટ એ કેવો સ્વભાવ ધરાવે છે? લિટમસ પત્ર દ્વારા તપાસો. ટૂથપેસ્ટ એ એસિડિક સ્વભાવ ધરાવે છે, તે ભૂરા લિટમસને લાલ કરે છે. પ્રશ્ન 21. તમને મધમાખીએ ડંખ માર્યો હોય તો તેનો ઘરગથ્થુ ઉપચાર કયો? પાઠના સંદર્ભમાં જણાવો. જવાબ, મધમાખીએ ડંખ માર્યો હોય તે ભાગ પર માટીનો ગારો લગાવવો જેથી બળતરા ઓછી થાય. મધમાખીના ડંખ પર સાબુ ઘસી શકાય. પ્રશ્ન 22. પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે
તો તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય કેમ? જવાબ, ના, નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય નહીં, કારણ કે નારંગી એસિડિક છે. પ્રશ્ન 4, વૈજ્ઞાનિક કારણ આપો. પ્રશ્ન 23, કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ? જવાબ, કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે, તેથી તે ભાગ પર બળતરા થાય છે. તેથી એસિડને તટસ્થ કરવા માટે તેના પર બેકિંગ સોડા કે સાબુનું પાણી લગાવી શકાય. પ્રશ્ન 24, ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવહ નથી? જવાબ, ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો મોટાભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં કે નદીમાં ઠાલવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણી અને વનસ્પતિને નુકસાન થાય, તેમજ પાણી પીવાલાયક રહેતું નથી. પ્રશ્ન 25, ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે? જવાબ, જમીન એસિડિક છે કે બેઝિક તે તપાસણી કરવાથી ખબર પડે છે, અને જો જમીન એસિડિક હોય તો તેમાં બેઝિક ખાતર નાખવા, આમ જમીનમાં પૂરતા પોષક તત્વોની ખબર પડે, તેથી જમીનની તપાસણી કરવી જોઈએ. પ્રશ્ન 26, તફાવત આપો. હળદરપત્ર જાસૂદના ફૂલનું સૂચક. હળદરપત્ર એસિડ સાથે કોઈ અસર થશે નહીં. જાસૂદના ફૂલના સૂચક ઉપર એસિડ સાથે મેજન્ટા રંગ આપે છે. હળદરપત્ર બેઇજ સાથે લાલ રંગ આપે છે, જ્યારે જાસૂદના ફૂલનું સૂચક બેઇજ સાથે લીલો રંગ આપે છે. પ્રશ્ન 27, કોષ્ટકમાં આપેલા પદાર્થોના દ્રાવણ બનાવી તેમની વારા પરથી ભૂરા અને લાલ લિટમસ પત્ર પર, જાસૂદના ફૂલના સૂચક પર અને હળદર પત્ર પર રંગની અસર નોંધો. તેના પરથી જે તે પદાર્થોનો સ્વભાવ નક્કી કરો. છાસ તો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે અને જાસૂદના ફૂલના સૂચક સાથે મેજેન્ટા કલર આપશે, અને લાલ લિટમસ પત્ર અને હળદર પત્ર પર એની કોઈ જ અસર નહીં થાય, માટે છાસ એ એસિડ છે. ચૂનાનું પાણી તો ચૂનાના પાણીથી લાલ લિટમસ પત્ર ભૂરું બનશે અને જાસૂદના ફૂલના સૂચક સાથે એ લીલો કલર આપશે અને હળદર પત્ર લાલ રંગનું બનશે. ભૂરા લિટમસ પત્ર પર ચૂનાના પાણીની જ કોઈ અસર નહીં થાય, માટે તે બેઝ છે. ધોવાનો સાબુ તો ધોવાના સાબુથી પણ લાલ લિટમસ પત્ર ભૂરું બનશે, જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપશે અને હળદર પત્ર લાલ રંગનું બનશે, માટે ધોવાનો સાબુ પણ બેઝ છે. નાવાનો સાબુ તો નાવાના સાબુથી પણ લાલ લિટમસ પત્ર ભૂરું બનશે, જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપશે, હળદર પત્ર સાથે લાલ રંગ આપશે, માટે નાવાનો સાબુ પણ એસિડ છે. દૂધ તો દૂધની એક પણ લિટમસ પત્ર પર કોઈ જ અસર નહીં થાય, જાસૂદના ફૂલના સૂચક સાથે પણ કંઈ જ અસર નહીં થાય અને હળદર પત્ર પર પણ રંગ નહીં બદલાય, માટે દૂધ એ તટસ્થ છે. ગોળની પણ એક પણ લિટમસ પત્ર પર કોઈ જ અસર નહીં થાય, માટે ગોળ પણ તટસ્થ છે. અરીઠાનું પાણી તો અરીઠાના પાણીની ભૂરા લિટમસ પત્ર પર કંઈ જ અસર નહીં થાય, જ્યારે લાલ લિટમસ પત્રને તે ભૂરું બનાવશે, જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપશે અને હળદર પત્રને લાલ રંગનું બનાવશે, માટે અરીઠાનું પાણી એ બેઝ છે. ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર તો એનાથી ભૂરું લિટમસ પત્ર લાલ રંગનું બનશે, લાલ લિટમસ પત્ર પર એની કોઈ જ અસર નહીં થાય, જાસૂદના ફૂલના સૂચક સાથે મેજેન્ટા કલર આપશે, હળદર પત્ર પર એની કોઈ જ અસર નહીં થાય, માટે ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર એ એસિડ છે. ઠંડા પીણા તો ઠંડા પીણામાં પણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે અને જાસૂદના ફૂલના સૂચક સાથે મેજેન્ટા કલર આપશે, માટે ઠંડા પીણા પણ એસિડ છે. સોડા વોટર પણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે અને જાસૂદના ફૂલના સૂચક સાથે મેજેન્ટા કલર આપશે, માટે સોડા વોટર પણ એસિડ છે. કોફી કોફીથી પણ ભૂરું લિટમસ પત્ર લાલ રંગનું બનશે અને જાસૂદના ફૂલના સૂચક સાથે મેજેન્ટા કલર આપશે, માટે કોફી પણ એસિડ છે. ચા તો ચાથી પણ ભૂરું લિટમસ પત્ર લાલ રંગનું બનશે અને જાસૂદના ફૂલના સૂચક સાથે મેજેન્ટા કલર આપશે, માટે ચા પણ એસિડ છે. પ્રશ્ન 28, તટસ્થીકરણની પ્રક્રિયા સમજાતા પ્રયોગનું વર્ણન કરો. હેતુ, તટસ્થીકરણની પ્રક્રિયા ચકાસવી. સાધનો, કસનળીઓ, કસનળીનું સ્ટેન્ડ, ડ્રોપર. પદાર્થો, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સોડિયમ હાઇડ્રોક્લોરિકનું દ્રાવણ, ફિનોલ્ફથેલિન. અહીંયા આપણે આકૃતિ મૂકેલી છે. પદ્ધતિ, એક કસનળીનો લો, ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવે કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્લોરિકનું દ્રાવણ 1-1 ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા જાઓ. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો.
અવલોકન: કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્રો પર અસર થતી નથી. નિર્ણય: એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મ સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા છે. તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ: NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તેનાથી આપણને નિપજ મળશે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ વત્તા H2O એટલે કે પાણી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.